વિદ્યાર્થીની મિત્રો, આપણે પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલનનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ પ્રકરણનો આ છેલ્લો વિડીયો છે. હવે આજે આપણે આ વિડીયોની અંદર પ્રસ્તાવનામાં જોઈએ તો રાસાયણિક વહન, અંતઃસ્ત્રાવો, વનસ્પતિ અંતઃસ્ત્રાવો, પ્રાણી અંતઃસ્ત્રાવો અને મનુષ્યમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે અભ્યાસ કરીશું. હવે રાસાયણિક વહન એટલે શું? આપણે નામ પરથી જ જોઈએ તો આપણને ખબર પડી જાય કે જ્યાં રસાયણનું વહન થતું હોય તેને કહેવાય રાસાયણિક વહન. અહીંયા વીજ આવેગો ઝડપી પ્રતિકાર દર્શાવે છે, પરંતુ સતત નિયંત્રણ અને વહન કરી શકાય નહીં. આપણે જોયું કે જ્યારે સંવેદન અંગોની અંદર સંવેદનાઓ અનુભવાય છે ત્યારે પ્રાણીઓમાં વીજ આવેગો એટલે કે ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે, અને આ ઉર્મિવેગ છે એ જે તે કોષ સુધી પહોંચી અને એ પોતે પ્રતિકાર દર્શાવે છે. પરંતુ આ વીજ આવેગો છે એ ઝડપી પ્રતિકાર દર્શાવે, પરંતુ નિયંત્રણ એનું ઝડપથી કરી શકાતું નથી. ઘડી ઘડીએ થોડી થોડી વારમાં આ વીજ આવેગો છે ઉત્પન્ન થઈ શકતા નથી. તો આવા વખતે શરીરની દરેકે દરેક કોષ સુધી આપણે કોઈ ઉત્તેજનાને પ્રતિકારને પહોંચાડવો હોય તો એના માટે કોઈ એક નવા તંત્રની જરૂર પડે છે. તો એના માટે કોષો વચ્ચે સંદેશાવહન માટે, સંદેશાવહન મતલબ કે સ્પર્શની કે એવી કોઈ સંવેદનાઓ છે એ સંવેદનાઓના વહન માટે આપણને રાસાયણિક વહન છે એ ખૂબ મદદરૂપ થાય છે. તો રાસાયણિક સંયોજનો અહીંયા કોઈ ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થશે અને એ ઉત્પન્ન થયેલા રાસાયણિક સંયોજનો કોષની અંદર પ્રસરણ પામે છે અને નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરશે. હવે આ જે રાસાયણિક સંદેશાવાહકો છે એ રાસાયણિક સંદેશાવાહકો ઉત્પન્ન થશે એ બીજી જગ્યાએ થશે અને એ પોતે કાર્ય કરશે એ કરનાર અવયવ પણ જુદા હશે. તો ત્યાં સુધી તે પોતે તેનું વહન થશે અને વહન થયા પછી એ પોતાનું કાર્ય ત્યાં બતાવે છે અને એ સમય દરમિયાન એ પોતે વપરાઈ જાય છે, બહુ થોડી માત્રામાં સ્રવે છે અને એ પોતાની અસર દ્વારા એ પ્રકારનું પોતાનું પ્રતિકાર બતાડે છે. જો અહીંયા એની માત્રા છે એ વધી જાય તો પણ, અને માત્રા ઘટી જાય તો પણ આપણને નુકસાન થવાની સંભાવનાઓ રહે છે. તો આ રીતે રાસાયણિક વહન છે એ વનસ્પતિ અને પ્રાણીઓ બંને માટે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તો આ રાસાયણિક જે સંદેશાવાહકો છે એને આપણે અંતઃસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ. આ સંદેશાવાહકો છે એ રાસાયણિક સંયોજનો છે અને આ સંયોજનો જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવની ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દરેક પ્રાણીઓની અંદર અલગ અલગ જગ્યાએ આવેલી છે. આપણે આગળ મનુષ્યના શરીરમાં રહેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે અભ્યાસ કરીશું. તો વનસ્પતિઓની અંદર પણ આવી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે જેને પ્રતિકાર દ્વારા આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. આપણે જોઈએ છીએ કે વનસ્પતિની અંદર વૃદ્ધિ જોવા મળે છે, વનસ્પતિની પ્રકારની વૃદ્ધિ થાય છે, વનસ્પતિના પ્રકારનો ઘેરાવો વધે છે, વનસ્પતિના પર્ણો કરમાઈ જાય છે, વનસ્પતિના ફળ અને બીજ છે એ વધે છે. તો આ બધી ઘટનાઓની અંદર વનસ્પતિમાં આપણને અંતઃસ્ત્રાવોની હાજરી જોવા મળે છે. એ જ રીતે પ્રાણીઓની અંદર પણ એની વૃદ્ધિ માટે, એના ચયાપચય માટે, લડવા માટે કે એવી ઘણી બધી ઘટનાઓ છે કે જેના માટે અંતઃસ્ત્રાવો ખૂબ મદદરૂપ થતા હોય છે. તો અહીંયા આપણે જે અંતઃસ્ત્રાવો છે એને બે પ્રકારની અંદર વિભાજિત કરીએ છીએ, વનસ્પતિ અંતઃસ્ત્રાવો અને પ્રાણી અંતઃસ્ત્રાવો. વનસ્પતિ અંતઃસ્ત્રાવો છે એ આપણને વનસ્પતિની અંદર જોવા મળે છે અને પ્રાણી અંતઃસ્ત્રાવો છે આપણને પ્રાણીની અંદર જોવા મળે છે. આ બધા અંતઃસ્ત્રાવો છે એ ખૂબ જરૂરી છે. જો આ અંતઃસ્ત્રાવો ન હોય તો દરેકે દરેક કોષ સુધી આપણે આ સંદેશાઓનું વહન ન થઈ શકે અને શરીરનું નિયંત્રણ અને સંકલન સારી રીતે થઈ શકતું નથી. હવે આપણે જોઈએ વનસ્પતિ અંતઃસ્ત્રાવો. તો વનસ્પતિમાં ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો જે વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેના પ્રતિકારનું સંકલન કરે તેને વનસ્પતિ અંતઃસ્ત્રાવો કહે છે. વનસ્પતિની પોતાની અંદર જ ઉત્પન્ન થઈ છે, આપણે તેને બહારથી આપવા પડતા નથી. જે વૃદ્ધિ માટે, વનસ્પતિની વૃદ્ધિ કરે છે, વિકાસ કરે છે અને પર્યાવરણ પ્રત્યેના પ્રતિકાર. હવે પર્યાવરણ પ્રત્યેનો પ્રતિકાર એટલે તો કે જ્યારે વધારે પ્રમાણમાં પાણી આવે એટલે કે વરસાદ આવે ત્યારે વધારે પ્રમાણમાં ગરમી પડે, વધારે પ્રમાણમાં ઠંડી પડે, આ બધી પ્રક્રિયાઓ સામે વનસ્પતિ જે છે એનું રક્ષણ કરવા માટે એક પ્રતિકાર બતાવે છે અને એનું સંકલન કરવા માટે જે વનસ્પતિની અંદર રહેલા રાસાયણિક સંયોજનો છે તેને વનસ્પતિ અંતઃસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે છે.
તો તેના બે પ્રકાર છે. પહેલું છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને બીજું છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. નામ ઉપરથી જ આપણે જાણી શકીએ, વૃદ્ધિ પ્રેરક, વૃદ્ધિને પ્રેરણા આપનાર અંતઃસ્ત્રાવ કે જે વનસ્પતિની વૃદ્ધિને આગળ વધારે છે, તો એવા અંતઃસ્ત્રાવોને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો કહે છે. અને બીજું છે વૃદ્ધિ અવરોધક, વૃદ્ધિને અટકાવે છે. એટલે એવા જે અંતઃસ્ત્રાવો છે એ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો તરીકે ઓળખાય છે. તો વનસ્પતિના વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો કે જેની મદદથી વનસ્પતિની વૃદ્ધિ શક્ય બને છે એવા અંતઃસ્ત્રાવોને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો તરીકે ઓળખીએ. તો અહીંયાનો પહેલો જે છે એ અંતઃસ્ત્રાવ છે ઓક્સિન. ઓક્સિન છે પ્રરોહાગ્રમાં સંશ્લેષણ પામે. પ્રરોહાગ્ર એટલે શું? તો વનસ્પતિનું જે કુમળું પ્રકાંડ હોય એ પ્રકાંડનો ઉપરનો જે ભાગ એને પ્રરોહાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. તમે જ્યારે કોઈ પણ વનસ્પતિ હોય એ જ્યારે ઉગતી હોય ત્યારે તમે જોયું હશે આગળનો ભાગ છે એ થોડો લાલ રંગ જેવો દેખાય તમને, કે જ્યાંથી એ વનસ્પતિના પ્રકાંડની વૃદ્ધિ થતી હોય. તો આવો જે ભાગ છે એ પ્રરોહાગ્ર તરીકે ઓળખાય છે. તો આ પ્રરોહાગ્રની અંદર એ ઓક્સિન છે એનું સંશ્લેષણ થાય છે. હવે આ ઓક્સિન છે એનાથી વનસ્પતિની વૃદ્ધિ કઈ રીતે થાય છે? તો કે જે જગ્યાએ સૂર્યપ્રકાશ પડતો હોય એ જગ્યાએ ઓક્સિન જોવા મળતું નથી, પરંતુ જે જગ્યાએ સૂર્યપ્રકાશ ના હોય એવી જગ્યાએ એટલે કે સૂર્યપ્રકાશની વિરુદ્ધ દિશાએ ઓક્સિન છે એની સાંદ્રતામાં વધારો થાય છે. ઓક્સિન ત્યાં જમા થાય છે જેના કારણે કોષોની લંબાઈમાં વધારો થતો જોવા મળે છે. અને કોષોની લંબાઈમાં વધારો થતો હોવાના કારણે આપણને વનસ્પતિ પ્રકાશ તરફ વળતી હોય એવું લાગે છે. એટલે કે પ્રકાશાવર્તનની ઘટના માટે પણ ઓક્સિન આપણને મદદરૂપ થાય છે. એટલે આ રીતે ઓક્સિન છે એ પ્રરોહાગ્રમાં સંશ્લેષણ પામે છે અને કોષોની લંબાઈમાં વધારો કરવા માટે મદદરૂપ છે અને પ્રકાશાવર્તનની ક્રિયા માટે જવાબદાર ઘટક છે. પછીનો બીજો પ્રકાર છે જિબ્રેલિન. તો જિબ્રેલિન છે પ્રકાંડની વૃદ્ધિ કરે છે. જો પ્રકાંડની વૃદ્ધિ છે એ આપણે જોયું કે ઓક્સિન દ્વારા એ પ્રકાંડ છે એ લાંબુ થાય છે એટલે કોષોની લંબાઈમાં વધારો થશે, પણ સાથે સાથે એનો ઘેરાવો પણ થવો જોઈએ. તો આ ઘેરાવો થવા માટે જિબ્રેલિન છે એ પ્રકાંડની વૃદ્ધિ પણ, એટલે જો લંબાઈ છે ઓક્સિન છે એ લંબાઈમાં વધારો કરશે અને જિબ્રેલિન છે એ પ્રકાંડની વૃદ્ધિ આ રીતે કરશે, એટલે આવી રીતે આ બાજુ પણ થશે. એટલે પ્રકાંડ છે એની વૃદ્ધિ થયા રાખે, વૃદ્ધિ થયા રાખે, તો એવો વખત એવો આવશે કે પ્રકાંડ છે એ પડી જાય એવું થતું નથી. એટલે જિબ્રેલિન પ્રકાંડની વૃદ્ધિ પણ કરશે કે જેના કારણે પ્રકાંડને સારો એવો આધાર મળી રહે છે. એટલે જિબ્રેલિન છે એ પ્રકાંડની વૃદ્ધિ માટે આપણને મદદરૂપ થશે. પછી આવે છે સાઇટોકાઇનિન. હવે સાઇટોકાઇનિન છે એ કોષ વિભાજનને પ્રેરિત કરે છે. હવે કોષ વિભાજન છે એટલે શું? તો આપણને ખબર છે કે પ્રાણીઓની અંદર કોષ વિભાજનની ઘટના છે એ એના વૃદ્ધિ માટે જરૂરી છે, કે એક કોષ છે એનું વિભાજન થાય અને બે કોષોની અંદર વિભાજન થાય, બેમાંથી ચાર થાય. તો આ રીતે આ વિભાજનની પ્રક્રિયા થવાથી સજીવ શરીરનો વૃદ્ધિ અને વિકાસ છે એ શક્ય થાય છે. તો અહીંયા સાઇટોકાઇનિન છે એ કોષ વિભાજન પ્રેરશે. કોષ વિભાજન છે એ કઈ જગ્યાએ જોવા મળે? તો જે જગ્યાએ એની વૃદ્ધિ વધારે થતી હોય, દાખલા તરીકે ફળ અને બીજ. હવે ફળ અને બીજ છે તો આપણને ખબર છે કે જ્યારે કોઈ ફૂલ ઉગે એ ફૂલ ઉપર પરાગનયનની પ્રક્રિયા દ્વારા જ્યારે એનું ફલન થશે ત્યારે એ પુષ્પ છે પુષ્પમાંથી ફળનું નિર્માણ થશે. એ ફળ શરૂઆતમાં નાનું હોય છે પરંતુ ધીરે 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 એ ફળ મોટું થતું જાય છે અને એની અંદર આપણને એનો રંગ પરિવર્તન અને સ્વાદ પરિવર્તન પણ જોવા મળે છે. તો અહીંયા ફળ છે બીજ છે મોટું થવાની જે પ્રક્રિયા છે એ જે કોષ વિભાજનને આધારિત હોય છે અને આ કોષ વિભાજન માટે આધારિત જે અંતઃસ્ત્રાવ એટલે સાઇટોકાઇનિન. તો અહીંયા આપણે યાદ રાખીએ વૃદ્ધિ વનસ્પતિના વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો ત્રણ છે, ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન. આ ત્રણે ત્રણ પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકાર પણ પૂછી શકે છે, અથવા વનસ્પતિના અંતઃસ્ત્રાવો સમજાવો અથવા વનસ્પતિના વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો સમજાવો, આવો પ્રશ્ન પણ તમને પૂછી શકે છે. એટલે આ નામ બરાબર યાદ રાખવાના અને એને એના જે કાર્યો છે એ પણ બરાબર પાકા કરવા. હવે આવે છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો. વૃદ્ધિ થયા જ રાખે, વનસ્પતિની વૃદ્ધિ થયા જ રાખે તો શું થશે? કે વનસ્પતિ છે એ સારી રીતે વિકાસ પામી શકે નહીં. તો વનસ્પતિની વૃદ્ધિને અવરોધના પણ એક પરિબળ હોય છે. તો એવા જે અંતઃસ્ત્રાવો છે એ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો તરીકે ઓળખાય છે. તો એનું જે એક ઉદાહરણ છે એબ્સિસિક એસિડ. આ એબ્સિસિક એસિડ છે એ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. આપણે જોયું હશે કે આપણે
વનસ્પતિને જોઈએ તો વનસ્પતિ અમુક ઊંચાઈ સુધી થાય, પછી વનસ્પતિનો હવે આગળ ઉપર ઊંચાઈ વધતી નથી, એના પ્રકાંડનો ઘેરાવો વધે છે, પરંતુ વનસ્પતિની ઊંચાઈ છે એ વધતી નથી. તો અહીંયા વનસ્પતિની વૃદ્ધિને અવરોધવા માટે આ એબ્સિસિક એસિડ છે એ જવાબદાર છે, જે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે, જેથી વનસ્પતિ ચોક્કસ પ્રમાણની અંદર જ વિકાસ પામી શકે છે. હવે આપણે જોયું હશે કે વનસ્પતિના જે પર્ણો છે એ થોડા વખત થાય પછી પીળા પડી જાય છે, પીળા પડી જાય એટલે પર્ણો છે એ કરમાઈ જાય છે અને એ પર્ણ છે એ ઝાડ પરથી ખરી પડે છે. આવું શું કામ થતું હશે? તો કે પર્ણ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે ખૂબ જરૂરી છે, પરંતુ થોડા વખત પછી જ્યારે પર્ણની જરૂરિયાત રહેતી નથી ત્યારે એ પર્ણ છે એ પીળા પડી જાય છે, એની અંદરના કણાભ સૂત્રોની પ્રક્રિયા છે એ ધીમી પડી જાય છે એબ્સિસિક એસિડની હાજરીના કારણે, અને પર્ણો છે એ કરમાઈ જાય છે અને એ પોતે ખરી જાય છે. તો આ રીતે વનસ્પતિની અંદર આપણે બે પ્રકારના અંતઃસ્ત્રાવો જોયા, એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો અને બીજું જોયું વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો. આ અંતઃસ્ત્રાવો છે એ વનસ્પતિ માટે ખૂબ જ જરૂરી છે. જે રીતે વનસ્પતિમાં અંતઃસ્ત્રાવો જોવા મળે છે એ જ રીતે પ્રાણીઓમાં પણ અંતઃસ્ત્રાવો જોવા મળે છે, અને આ અંતઃસ્ત્રાવો છે એ પ્રાણીઓમાં પણ સંકલનનું સારું એવું કાર્ય કરે છે. ચેતાતંત્ર પણ વનસ્પતિની ચેતાતંત્ર પણ આપણને પ્રાણીઓમાં જોવા મળે છે, પરંતુ ચેતાતંત્રની એક એવી એક વિશેષતા છે કે એ ચેતાકોષ હોય એવા અંગોની અંદર જ પોતાનો પ્રતિચાર દર્શાવી શકે છે, દરેકે દરેક કોષ સુધી પહોંચી શકે નહીં. તો અહીંયા આ માટે પ્રાણીઓની અંદર પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે, એમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ એ સીધે સીધો રુધિરમાં ભળે છે અને એ રાસાયણિક સંદેશવાહકો શરીરના બીજા ભાગ ઉપર કાર્ય કરી અને એ ભાગને ત્વરિત પ્રતિચાર આપવા માટે પ્રેરે છે. એટલે આ અંતઃસ્ત્રાવો જે છે એ ખૂબ અગત્યના છે, કે જે ભાગ સુધી ચેતાકોષ પહોંચી શકતો નથી કારણ કે સતત વીજ આવેગો પણ ઉત્પન્ન થઈ શકતા નથી, તો આ વીજ આવેગો જે જગ્યાએ ઉત્પન્ન નથી થતા, દરેકે દરેક કોષ સુધી એ સંવેદનાઓ નથી પહોંચી શકતી, ત્યારે દરેકે દરેક કોષ સુધી આ અંતઃસ્ત્રાવો પહોંચે છે અને તેની અસર હેઠળ પ્રાણીઓની અંદર સંકલન અને નિયંત્રણનું કાર્ય થાય છે. હવે એની લાક્ષણિકતાઓ પણ પરીક્ષાની અંદર ખાસ પૂછાય છે, બે માર્કના ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે છે કે પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતાઓ જણાવો. તો પ્રાણી અંતઃસ્ત્રાવો જે છે એ ચોક્કસ પેશી અંગ કે કોષ પર જ કાર્ય કરે છે. આગળ આપણે હમણાં જોઈશું તો કે અલગ અલગ અંગોની અંદરથી અલગ અલગ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે, અને આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ ચોક્કસ પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે અને એ ચોક્કસ અંતઃસ્ત્રાવ ચોક્કસ અંગ પર જ કાર્ય કરશે. રુધિર દ્વારા વહન પામે છે, પ્રાણીઓની અંદર રુધિર જોવા મળે છે, એટલે આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે કે જેમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તેમાંથી એ સીધે સીધા રુધિરની અંદર ભળી જાય છે, કારણ કે આપણું રુધિર છે એ પ્રવાહી સંયોજક પેશી છે કે જે આખા શરીરને જોડે છે એકબીજા સાથે, જેથી રુધિર દ્વારા થતું વહન છે એ સૌથી ઝડપી વહન છે અને જેના દ્વારા અંતઃસ્ત્રાવોને દરેકે દરેક કોષ સુધી સારી રીતે પહોંચાડી શકાય છે. થોડી માત્રામાં સ્ત્રવે છે અને અસર દરમિયાન વપરાઈ જાય છે. અંતઃસ્ત્રાવો જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એની માત્રા ખૂબ વધારે હોતી નથી, બહુ જ થોડી માત્રામાં ઉત્પન્ન થાય છે અને જ્યારે એ કાર્ય કરવામાં ભાગ લે ત્યારે એ પોતે તેની અંદર વપરાઈ જાય છે. જો એની ઉણપ હોય અથવા વધુ સ્ત્રાવ થાય તો અહીંયા ખામીનું સર્જન થાય છે. કોઈ પણ અંતઃસ્ત્રાવ છે એનું પ્રમાણ જો વધી જાય તો પણ રોગ ઉત્પન્ન થાય, અને જો એનું પ્રમાણ ઘટી જાય તો પણ મનુષ્યની અંદર ખામીઓ છે ઉત્પન્ન થાય છે. હવે આપણે મનુષ્યની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે વાત કરીએ. જો અહીંયા તમને ઉપરથી આકૃતિ તમે જુઓ એટલે તમને નીચે લખેલું છે, એ ભાગ છે નર છે અને બી ભાગ છે માદા છે. જો નર અને માદાની અંદર બધી ગ્રંથિઓ આમ જોઈએ તો સમાન હોય છે, પરંતુ ખાલી એક જ ગ્રંથિ એવી છે કે જે બંનેને જુદા પાડે છે, જનનપિંડ ગ્રંથિ, એના દ્વારા એ બે જુદા પડે છે, બાકી બધી ગ્રંથિઓ છે સમાન રીતે આવેલી હોય છે. અહીંયા આપણને આકૃતિની અંદર જોઈ રહ્યા છે, પેલા પીનિયલ ગ્રંથિ બતાવેલી છે, હાઇપોથેલેમસ, પિચ્યુટરી ગ્રંથિ જે મગજ પાસે, આ ગ્રંથિઓ મગજમાં આવેલી છે. આપણે મગજની રચના જોઈએ ત્યારે અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્ચ મગજ, તો અહીંયા મગજની વચ્ચે આપણે આ રચનાઓ જોયેલી હતી. પછી આવે છે પેરાથાઇરોઇડ ગ્રંથિ અને થાઇરોઇડ ગ્રંથિ, એ ગ્રંથિઓ આપણા ગળાની અંદર અહીંયા સ્વર પેટી પાસે આવેલી હોય છે. થાઇરોઇડ ગ્રંથિ અહીંયા મોટી હોય છે, એ થાઇરોઇડ ગ્રંથિની અંદર નાના સ્વરૂપની અંદર પેરાથાઇરોઇડ ગ્રંથિ ખૂંપેલા રૂપમાં તમને જોવા મળે છે. પછી આવે છે થાઇમસ ગ્રંથિ,
નીચે આપણે જોઈએ એટલે નીચેના ભાગમાં આપણને સ્વાદુપિંડ દેખાઈ રહ્યું છે અને એડ્રીનલ ગ્રંથિઓ, બધી ગ્રંથિ એક છે પણ એડ્રીનલ ગ્રંથિઓ બે દેખાડી રહી છે. જો તમને હવે આ બંને એડ્રીનલ ગ્રંથિઓ છે એ આપણા મૂત્રપિંડની ઉપર જોવા મળે છે, પછી એ ભાગની અંદર શુક્રપિંડો જોવા મળે છે, શુક્રપિંડની અંદરથી શુક્રકોષ ઉત્પન્ન થાય છે, અહીંયા નર બતાડેલા છે એટલે શુક્રપિંડો જોવા મળે છે. જ્યારે બીજી આકૃતિની અંદર જોઈએ તો ઉપરથી બધી ગ્રંથિઓ એક જ સરખી છે, હાઇપોથેલેમસ, પિનિયલ, પિચ્યુટરી, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ, સ્વાદુપિંડ, એડ્રીનલ, પરંતુ નીચેના જ ભાગની અંદર એક નવી ગ્રંથિ કે જે નરમાં જોવા મળતી નથી એ ગ્રંથિ છે અંડપિંડ. તો નર અને માદા જે છે એની અંદર આ બે જ ગ્રંથિઓનો તફાવત જોવા મળે છે, નરની અંદર શુક્રપિંડો જોવા મળે છે અને માદાની અંદર અંડપિંડ. તો આ મનુષ્યની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે હવે આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. તો પહેલી ગ્રંથિ છે પિચ્યુટરી ગ્રંથિ. પિચ્યુટરી ગ્રંથિ છે આપણે જોઈએ કે મગજના ભાગમાં આવેલી છે, એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે જીએચ એટલે કે ગ્રોથ હોર્મોન એનો સ્ત્રાવ કરે છે, શરીરની વૃદ્ધિ અને વિકાસનું નિયમન કરે છે. આપણા શરીર છે આપણે આપણને ખબર છે કે આપણી ઊંચાઈ છે અમુક ઉંમર સુધી વધે છે પછી એ સ્ટોપ થઈ જાય છે, પરંતુ ઘણી બધી વખત એવું થાય છે કે આવું જોવા મળતું નથી, ઊંચાઈ વધે જ રાખે છે અને ઘણી બધી વખત ઊંચાઈ વધતી નથી, ઘટી જાય છે, એવી જેવડી હોય એવડી જ રહે છે. તો આ જે ઘટના છે એ પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવતા જીએચ એટલે કે ગ્રોથ હોર્મોનની ખામીથી જોવા મળે છે. જો શરીરની વૃદ્ધિ અને વિકાસનું નિયમન કરે છે એટલે કે આપણા શરીરનો બહુ વધારે ઊંચાઈ પણ વધવા નથી દેતી અને બહુ વિકાસ એટલે કે આ પણ ઘેરાવો પણ વધવા દેતી નથી. તો અહીંયા જો આ ખામી છે એમાં ઉણપ જોઈએ તો એમાં પેલું ઉણપ એટલે કે એ ઉત્પન્ન થતો ના હોય, ગ્રોથ હોર્મોન છે એ ઉણપ હોય, ઓછો થતો હોય ઉત્પન્ન, ઉણપ હોય એટલે ઘણી બધી વખત સાવ ઉત્પન્ન જ ન થતો હોય અથવા સાવ ઓછો ઉત્પન્ન થતો હોય, તો એની અંદર વામનતા આવી જાય એટલે નીચાપણું. નીચા આપણે એને કહીએ ને ઠીંગું. જો આકૃતિમાં જોવો બે ભાઈ દેખાઈ રહ્યા છે, એક ભાઈની હાઈટ બહુ વધારે છે અને એક ભાઈ છે એ સાવ નીચા દેખાઈ રહ્યા છે આપણને. અને વધુ સ્ત્રાવ, જેની અંદર ગ્રોથ હોર્મોનનો વધુ સ્ત્રાવ થતો હોય એ વ્યક્તિ છે એની હાઈટ ખૂબ વધારે જોવા મળે છે, 6 ફૂટ હોય 7 ફૂટ સુધી પહોંચી જાય, કેટલી બધી હાઈટ થઈ જાય, પછી એ ઊભા રહેતા હોય તો આપણી ઉપર આપણે આમ ઉપરથી જોવું પડે, બરોબર. તો આ પિચ્યુટરી ગ્રંથિની જે ખામી છે એનાથી આપણને આ બે રોગ જોવા મળે છે. જો એની ઉણપ હોય તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વામનતા એટલે કે નીચાપણું જોવા મળે છે, અને વધુ હોય, વધુ સ્ત્રાવ થતો હોય તો મહાકાયતા એટલે કે વધારે હાઈટ જોવા મળે છે. બીજી ગ્રંથિ છે થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ આપણા ગળાના ભાગની અંદર આવેલી હોય છે. હવે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો સ્ત્રાવ, જો આ બધી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોને યાદ રાખવા જરૂરી છે. ટૂંકા સવાલમાં, ખાલી જગ્યામાં, જોડકામાં, વિકલ્પમાં પૂછાઈ શકે છે અથવા નાના પ્રશ્ન સ્વરૂપે તમને ગ્રંથિઓ વિશે પણ પૂછી શકે છે. તો આ બધા એના અંતઃસ્ત્રાવો છે એ નામથી યાદ રાખવા જરૂરી છે. થાઇરોઇડમાંથી ઉત્પન્ન થનાર અંતઃસ્ત્રાવ એટલે થાઇરોક્સિન. તો આ થાઇરોઇડ ગ્રંથિ છે એમાંથી થાઇરોક્સિનનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે. એ કાર્બોદિત પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે. હવે ચયાપચય એટલે શું? ચય એટલે પાચન થવું, અપચય એટલે જે વધેલો ખોરાક છે એ શરીરની બહાર નીકળી જાય, અપચય, ચય અને અપચય, બરોબર. એનું નિયંત્રણ કાર્બોદિત, આપણે જયારે સમતોલ આહારની વાત કરીએ તો સમતોલ આહારની અંદર કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વનસ્પતિના ખનિજ ક્ષારો, પાણી, વિટામિન્સ આ બધું આપણી પાસે હાજર હોય તો એ સમતોલ આહાર તરીકે ઓળખીએ. તો અહીંયા કાર્બોદિત, પ્રોટીન અને ચરબી જ્યારે આપણા શરીરની અંદર આવે છે ત્યારે એનું ચયાપચય સારી રીતે યોગ્ય રીતે થવું જોઈએ. તો તેનું નિયંત્રણ છે એ આપણને થાઇરોક્સિન દ્વારા થતું જોવા મળે છે. હવે થાઇરોક્સિન છે એના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. સંશ્લેષણ એટલે બનવા માટે આયોડિન જરૂરી છે. તો આયોડિન આપણને ખોરાકમાં કેવી રીતે મળે? તમે ટીવીની અંદર એડ બહુ સારી રીતે જોવો છો કે આયોડિન યુક્ત નમકનો ઉપયોગ કરો, યાદ આવશે કદાચ, બરોબર. તો આયોડિન યુક્ત નમકનો ઉપયોગ કરવાનું શું કામ કીધું છે? કારણ કે જ્યારે તમે આયોડિન યુક્ત નમકનો ઉપયોગ કરો છો, નમક એટલે મીઠું, ત્યારે તેમાંથી આયોડિન એમાં એડ કરેલું હોય છે કે જે તમારા શરીરની અંદર થાઇરોક્સિનના સ્ત્રાવને સારી રીતે થવા માટે મદદરૂપ કરે છે. હવે જો તમારા ખોરાકની અંદર
તમે સી ફૂડ એટલે કે દરિયાઈ ખોરાક લેતા હો, કે જે લોકો માછલી છે કે ઝીંગા છે કે કરછલા કે એવું જે ખાતા હોય, એ લોકોની અંદર તો પુષ્કળ પ્રમાણમાં આયોડીન મળે છે, એટલે એ લોકોને ગોઈટર થવાની સંભાવના જોવા મળતી નથી. પણ જે લોકો શાકાહારી હોય કે જે લોકો આવા કોઈ સી ફૂડનો ઉપયોગ ના કરતા હોય, એ લોકોની અંદર આયોડીનની ખામી જોઈ ખામી મળી શકે છે. તો એવા માટે તમે જો આ આયોડીનની ખામીને પૂરી કરવા માટે જો તમે આયોડીનયુક્ત મીઠાનો ઉપયોગ કરો છો તો તમારી આયોડીનની ખામી છે એ દૂર થઈ જાય છે. જો હવે આયોડીનની ખામીથી શું થાય છે તો કે ગોઈટર, આકૃતિમાં તમે જોઈ રહ્યા છો આ બેનને ગળાની અંદર આ બધું ફૂલી ગયેલું છે, બરોબર. આ જે ખુલેલો ભાગ છે એ ગોઈટર છે, એ ગોઈટરના નામથી ઓળખાય છે. અને આ રોગ જે છે, જ્યારે તમે તમારા આહારની અંદર ગોઈટરને મટાડવા માટે આયોડીનનું પૂરતું માત્રામાં લેવા માંડો, ત્યારે ધીરે ધીરે આ રોગને તમે મટાડી શકો છો. પણ આ રોગ થાય નહીં એટલા માટે જો આપણા આહારની અંદર યોગ્ય પ્રમાણમાં મીઠાનું પ્રમાણ જાળવવામાં આવે, એટલે કે આયોડીનયુક્ત મીઠું, એટલે હંમેશ માટે આપણે આહારમાં આયોડીનયુક્ત મીઠું વાપરવું જોઈએ. તો હવે તમે પણ ધ્યાન રાખજો, આહારની અંદર આયોડીનયુક્ત મીઠાનો ઉપયોગ કરવો, એટલે થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો થાઇરોક્સિન કે જે આપણને ખૂબ મદદરૂપ થાય છે. હવે આવે છે પેરાથાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિની ઉપરના ભાગમાં જ પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલું છે. નામ ઉપરથી યાદ રાખશું, પેરાથોર્મોન. પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી પેરાથોર્મોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે, જે કેલ્શિયમ અને ફોસ્ફેટના પ્રમાણનું નિયંત્રણ કરે છે. તમને ખબર છે કે આપણા શરીરની અંદર જે આપણા હાડકાઓ છે, એ હાડકાઓની અંદર કેલ્શિયમ આવેલું હોય છે, દાંત છે એની અંદર ફોસ્ફરસ આવેલું હોય છે, ધ ફોસ્ફેટના નિયંત્રણ માટે, અને કેલ્શિયમ એનું પ્રમાણ છે જો વધી જાય તો આપણા હાડકા અને આપણા દાંત છે એ નબળા પડી જાય છે અને આપણને હાડકાના અને દાંતના રોગો થવાની સંભાવના રહે છે. આવું ન થાય એટલા માટે આ પેરાથોર્મોન છે એ પ્રમાણનું નિયંત્રણ કરે છે અને વધવા દેતું નથી, જેના કારણે આપણા શરીરમાં હાડકામાં અને દાંતની અંદર કેલ્શિયમ અને ફોસ્ફેટનું પ્રમાણ છે એ નિયંત્રિત રહે છે. પછી આવે છે સ્વાદુપિંડ. હવે સ્વાદુપિંડ તો બહુ જાણીતું નામ છે, આપણે પાચનતંત્ર વાળો પાઠ જ્યારે ભણ્યા ત્યારે સ્વાદુપિંડની રચના આવેલી હતી કે પાચન અંગોની સહાયક ગ્રંથિઓ. સહાયક ગ્રંથિઓ મતલબ કે પાચન ક્રિયાને મદદરૂપ થનારી ગ્રંથિઓ. તો એવાની એવી એક ગ્રંથિ છે સ્વાદુપિંડ. તમે જોયું હશે કે એક આમ દ્રાક્ષના ઝુમખા જેવી રચના, એવી રીતે આ ત્રિકોણ જેવી રચના તમને જોવા મળે છે જઠરના નીચેના ભાગમાં, બરોબર. તે સ્વાદુપિંડ છે. સ્વાદુપિંડ છે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે, જે રુધિરમાં શર્કરાનું નિયમન કરે છે. હવે શર્કરા એટલે ગ્લુકોઝ. આપણે તમે જોયું હશે કે ઘણા બધા લોકો છે એને ડાયાબિટીસ થતું હોય. હવે એ ખામીથી થતો રોગ છે. જો ડાયાબિટીસ થાય, એ વ્યક્તિના શરીરની અંદર શર્કરાનું પ્રમાણ વધી જાય છે. હવે શર્કરાનું પ્રમાણ વધી જાય તો શું કામ એવું થતું હશે? તો અહીંયા જ્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થતો હોય તો ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ છે એ તેના શરીરમાં ઉત્પન્ન થતો ઓછો ઇન્સ્યુલિન. એના સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થઈ જાય. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ જ્યારે ઓછો થાય ત્યારે તમે ખોરાકમાં લીધેલ શર્કરાનું પાચન થતું નથી, એટલે ખોરાકમાં લીધેલ શર્કરાનું પાચન ન થાય એટલે આ શર્કરા છે એ રુધિરમાં ભળે છે અને જેના કારણે તમને બીજી ઘણી બધી અસરો છે એ જોવા મળે છે. તો આ રીતે સ્વાદુપિંડમાંથી જે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ છે એને નિયંત્રિત કરવા માટે, આપણે રુધિરમાં શર્કરાનું નિયમન કરવા માટે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ નિયમિત રીતે થવો જરૂરી છે. તો આપણને જો સ્વાદુપિંડની અંદર કોઈ તકલીફ હોય તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછા વત્તા પ્રમાણમાં થાય છે તો ડાયાબિટીસનો રોગ થવાની સંભાવના રહે છે. ડાયાબિટીસ છે એ અત્યારે બહુ નોર્મલી જોવા વધારે જોવા મળી રહ્યો છે, એટલે આપણે એનાથી સારી રીતે બચવા માટે એના બધા પ્રિકોશન્સ પહેલા જ લેવા જોઈએ. ચલો હવે પછીની ગ્રંથિ છે એડ્રીનલ ગ્રંથિ. એડ્રીનલ ગ્રંથિ છે એ આપણે આકૃતિમાં જોયું હતું એમ બંને કિડની એટલે કે મૂત્રપિંડની ઉપરના ભાગ પર આવેલી હોય છે. આપણા શરીરની અંદર બંને મૂત્રપિંડ ઉપર એક એક એડ્રીનલ ગ્રંથિ, એટલે કે આપણા શરીરની અંદર ટોટલ 2 એડ્રીનલ ગ્રંથિઓ જોવા મળે છે. એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય છે. જો નામ યાદ રાખજો, એડ્રીનલ, એડ્રીનલમાંથી ઉત્પન્ન થનાર એડ્રીનાલિન, એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે એ એડ્રીનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. હવે લડવાની કે ભાગવાની સ્થિતિ માટે જવાબદાર કટોકટી સમયની ગ્રંથિ તરીકે ઓળખાય. જો આવું પરીક્ષામાં ખાસ પૂછાય છે કે લડવાની કે ભાગવાની સ્થિતિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ જણાવો અથવા કટોકટી સમયની ગ્રંથિ તરીકે કોણ ઓળખાય છે, હવે આવું શું કામ કીધું હશે? તો
આપણે ખિસકોલીનું ઉદાહરણ સમજીએ કે તમે ખિસકોલીને જોઈ હશે, જેવા તમે ખિસકોલી નજીક જાઓ એ ભેગી ખિસકોલી ભાગી જાય છે, ભાગી જાય છે. હવે બીજું ઉદાહરણ આપણે લઈએ કે તમે જઈ રહ્યા છો અને સામેથી એક ગાય દોડતી દોડતી આવે છે, તો તમે શું કરશો? તરત જ તમારા હૃદયના ધબકારા વધી જશે અને તમે દોડવા માટે તૈયાર થઈ જશો. તમારા ધબકારા વધશે, સાથે તમારો શ્વાસોશ્વાસ છે એ પણ ઝડપથી વધી જશે અને તમારા સ્નાયુઓ છે એ દોડવા માટે તૈયાર થઈ જશે. તો અહીંયા શું થશે? તો કે તમારા હૃદયની ધબકારા વધવાના કારણે તમારા શરીરના દરેકે દરેક અંગ સુધી વધારે પ્રમાણમાં ઓક્સિજનનું વહન થાય છે. વધારે પ્રમાણમાં ઓક્સિજનનું વહન થશે, તમારા પાચનતંત્ર અને ત્વચા પાસે જે નાની નાની ગ્રંથિઓ આવેલી છે એની પાસેથી શીરાઓ છે એમાંથી રુધિર છે એ બધી કંકાલ જે સ્નાયુ પેશી છે ત્યાં સુધી પહોંચશે. કારણ કે આપણા સ્નાયુઓને હવે દોડવાનું કામ કરવાનું છે કંકાલ સ્નાયુને, બરાબર? તો ત્યાં સુધી એ પહોંચી જશે એટલે ત્યાં પણ વધારે પ્રમાણમાં ઓક્સિજન છે એ પહોંચી શકશે. રુધિર દ્વારા ઓક્સિજનનું વહન થાય છે, ત્યાં સુધી સારી રીતે ઓક્સિજન પહોંચી શકશે અને આપણે દોડવા માટે સક્ષમ બનીએ છીએ. એ ઉપરાંત આપણા શ્વાસોશ્વાસ છે, ઉરોદર પટલ અને જે આપણી પાંસળી છે એનું સંકોચન અને પ્રસરણ ઝડપથી થાય છે, જેના કારણે આપણા શ્વાસોશ્વાસ છે એ વધી જાય છે. તો આ પ્રક્રિયાની અંદર આપણે લડવા માટે અથવા ભાગવા માટે એમાંથી એક માટે જવાબદાર છે. કાં તો આપણે ગાયને રોકી લેવા માટે ઉભા રહી જશું અને કાં આપણે ગાયથી દૂર ભાગશું, બે પરિસ્થિતિ. તો લડવાની કે ભાગવાની આ બંને સ્થિતિ માટે એડ્રીનલ ગ્રંથિમાંથી સ્ત્રવતો એડ્રીનાલિન છે એ મદદરૂપ થાય છે. એટલે આ ગ્રંથિને કટોકટી સમયની ગ્રંથિ તરીકે પણ ઓળખાય. કટોકટી વખતે હવે શું કરવું એ જ જ્યારે આપણને ખબર ન પડતી હોય તો અહીંયા આ ગ્રંથિને કટોકટી સમયની ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે પછીની છેલ્લી ગ્રંથિ છે જનન પિંડ ગ્રંથિ. જનન એટલે પ્રજનનની પ્રક્રિયામાં મદદરૂપ થનાર અંગ, બરાબર? જનન પિંડ તો આવી ગ્રંથિઓ છે. તો આ જનન પિંડ છે એ બે પ્રકારના જોવા મળશે. કારણ કે આપણને ખબર છે કે પ્રાણીની અંદર નર અને માદા એવી રીતે આપણને જ્યારે બે ભાગ જોવા મળે છે ત્યારે નરની અંદર આપણને શુક્રપિંડ જોવા મળશે અને માદાની અંદર આપણને અંડપિંડ જોવા મળશે. તો આ જે શુક્રપિંડ છે એ શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. જો શુક્રપિંડ છે એ નરની અંદર આવેલા હોય છે અને અંગ્રેજીમાં શુક્રપિંડને ટેસ્ટિસ તરીકે ઓળખવામાં આવે છે, એટલે એમાંથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ એટલે કે ટેસ્ટોસ્ટેરોન, નામ ઉપરથી યાદ રાખશું ટેસ્ટોસ્ટેરોન, હવે નર જાતીય લક્ષણો માટે જવાબદાર છે. તમે જોયું હશે કે 10-12 વર્ષની ઉંમર થશે પછી નર હોય કે માદા, છોકરો હોય કે છોકરી, એના શરીરની અંદર ચોક્કસ ફેરફારો જોવા મળે છે જે પોતાની જાતિ પ્રમાણે હોય છે. નર હોય તો એ પ્રમાણે એના જાતીય લક્ષણો જોવા મળશે. દાઢી મૂછ ઉગવા મળશે, અવાજ ઘોઘરો થઈ જશે, શરીર ઉપર વાળ આવશે, જનન અંગોનો વિકાસ થશે. તો આ બધા લક્ષણો છે જાતીય લક્ષણો. તો આ જાતીય લક્ષણોનો વિકાસ થવા માટે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ છે એ મદદરૂપ થાય છે. એટલે શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થશે. પછીનું જે છે એ અંડપિંડ. અંડપિંડ છે એ માદાની અંદર આવેલું હોય છે. હવે માદાનું શરીર છે આમ જોઈએ તો ખૂબ જટિલ રચનાથી ભરેલું છે, એવું આપણે કહી શકાય કે ઘણા બધા ફેરફારો એના શરીરની અંદર આપણને જોવા મળે છે. દર મહિને પણ જોવા મળે છે અને અમુક સમય દરમિયાન જ્યારે બાળકનો ગર્ભ વિકાસ થતો હોય અને બાળકનો જ્યારે જન્મ થતો હોય એ બધી પરિસ્થિતિની અંદર માદાના શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે. તો એમાંનો પહેલો જે અંતઃસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન, અંડપિંડમાંથી ઉત્પન્ન થનાર પહેલો અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન. આ ઇસ્ટ્રોજન છે એ માદા જાતીય લક્ષણો માટે જવાબદાર. જેવી રીતે નરમાં શુક્રપિંડમાંથી નીકળતા ટેસ્ટોસ્ટેરોનની અસર હેઠળ નરની આ લક્ષણો જોવા મળે છે, એવી જ રીતે ઇસ્ટ્રોજનની અસર હેઠળ માદાના જાતીય લક્ષણો પણ જોવા મળે છે. તો ઇસ્ટ્રોજનની હાજરી હોય તો આ જાતીય લક્ષણો વ્યવસ્થિત રીતે વિકાસ પામે છે, નહીં તો એની અંદર ખામીઓ જોવા મળી શકે છે. હવે પ્રોજેસ્ટેરોન બીજો અંતઃસ્ત્રાવ છે પ્રોજેસ્ટેરોન. તો આ પ્રોજેસ્ટેરોન છે અંડકોષના નિર્માણનું નિયમન કરે. આપણને ખબર છે કે દર 28 દિવસે અંડપિંડમાંથી એક અંડકોષ છે એ છૂટો પડે છે અને છૂટો પડેલો અંડકોષ અંડવાહિની દ્વારા શરીરની ગર્ભાશયમાં આવે છે. તો આ અંડકોષનું જે નિર્માણ થવાની જે પ્રક્રિયા છે કે દર 28 દિવસે અંડકોષનું નિર્માણ થવું એનું નિયમન કરવાની જે પ્રક્રિયા છે એ પ્રોજેસ્ટેરોન દ્વારા થાય છે. તો આપણે આજનો આ ટોપિક અને આ વિડીયો બધું પૂરું થાય છે, આપણો જે પાઠ છે આજે અહીંયા પૂરો કરીએ છીએ. આ પાઠ છે એ પરીક્ષાની અંદર આમ જોઈએ તો પાકું કરવાની દ્રષ્ટિએ ખૂબ સહેલો છે અને માર્ક્સ મેળવવાની દ્રષ્ટિએ પણ બહુ અગત્યનો છે. એટલે આપણે સારી રીતે એના માર્ક્સ મેળવી શકીએ છીએ. તો આપણે સારી રીતે આ પાઠને તૈયાર કરીએ. આ બધા પ્રાણીઓના અંતઃસ્ત્રાવો
વનસ્પતિઓના અંતઃસ્ત્રાવો, મનુષ્યની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, મનુષ્યની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી નીકળતા અંતઃસ્ત્રાવો, એ બધા અને લક્ષણો, એ બધું આપણે સારી રીતે યાદ કરીએ અને આખો પાઠ ફરીથી બધા ચારે ચાર વિડીયોને એક સાથે જોઈ અને આખા પાઠનું ફરીથી રિવિઝન કરીએ, તો આ પાઠની અંદરથી આપણે સારામાં સારા માર્ક્સ છે એ લઈ શકીએ છીએ. આ પાઠના પ્રશ્નો છે એ પાકા કરવાની દ્રષ્ટિએ ખૂબ સહેલા છે અને માર્ક્સ છે એ આપણે સારી રીતે કવર કરી શકીએ છીએ. તો આ પાઠને ફરીથી આખે ચારે ચાર વિડીયોને ફરીથી જોઈ અને પાઠને ફરીથી રિવિઝન કરવું. થેન્ક યુ. આવજો.